તો ચાલો સૌપ્રથમ આપણે એક સાત પોઈન્ટ છ સેન્ટીમીટરનું રેખાખંડ દોરી દઈએ ચલો આપણે સાત પોઈન્ટ છ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ છે તેનું પાંચ જેમ આઠ ગુણોત્તરમાં વિભાજન કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે પાંચ જેમ આઠ ગુણોત્તર એટલે શું બરાબર તો પાંચ જેમ આઠ ગુણોત્તર એટલે આ રેખાખંડના એવા ભાગ પાડવાના કે પાંચ ભાગ આ બાજુ રહે અને આઠ ભાગ આ બાજુ રહે બરાબર એટલે ટોટલ આપણે આના તેર ભાગ કરવાના રહેશે બરાબર તો પાંચ જેમ આઠ એટલે આ બંનેનો સરવાળો કરી દેવાનો જેટલો આવે એટલા આપણા એના ભાગ કરવાના બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે આશરે કોઈ પણ એક એંગલે એક કિરણ દોરી દેવાનું ત્યારબાદ આપણે એના તેર ભાગ કરીશું બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે જુઓ અહીંયાથી પરિકરની અણી મૂકો અને આશરે ત્રીજા લઈ તમે એના તેર ભાગ કરો એક બે ત્રણ ચાર પાંચ એક બરાબર જો આપણે આનું નામ એ બી રેખાખંડ આપ્યું હોય વિદ્યાર્થી મિત્રો તો આ બધા એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ તો આ રીતે આપણે એને તેર ભાગ કરી દીધા બરાબર હવે આપણે શું કરવાનું તો જે તેરમો ભાગ હોય વિદ્યાર્થી મિત્રો આપણે એને છેલ્લા બિંદુ સાથે જોઈન્ટ કરી દેવાનો બરાબર તો આપણે અહીંયા તેરમા ભાગને અહીંયા લાસ્ટ બિંદુ સાથે જોઈન્ટ કરી દઈએ ચલો અહીંયાથી આપણે ફૂટપટ્ટી દ્વારા આ તેરમા ભાગ સાથે જોઈન્ટ કરી દેવાનો બસ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે ત્રિકોણની રચના કરતા હતા એ જ રીતે કરવાની છે એકદમ ઇઝી રચના છે તો પરિકરની અણી અહીંયા એ થર્ટીન ઉપર મૂકો અને આશરે ત્રિજ્યા લઈ અને એક ચાપ દોર દો આ રીતે બરાબર હવે તમારી આ જે ચાપ આવે વિદ્યાર્થી મિત્રો એ ચાપ બદલવાની નથી અને તમારે હવે પાંચ જેમ આઠ કીધું છે એટલે પાંચ નંબર ઉપરથી એ જ રીતે ત્રિજ્યા લઈ અને ચાપ દોરી દેવાની છે તો અહીંયાથી તમે આ રીતે ચાપ દોરશો પાંચ નંબર ઉપરથી હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું આપણે જે આટલી ચાપ આપણે લીધી બરાબર અહીંયા ખૂણાનું માપ લો એટલે કે આને કેન્દ્ર ગણી અને અહીંયા પેન્સિલની અણી મૂકો આ ખૂણાનું માપ લઈ એટલી લઈ અહીંયાથી તમારે ચાપ દોરી દેવાનો છે જે ચાપ અહીંયા છેદશે પછી ત્યારબાદ તમારે એફઆઈમાંથી આ છેદ જ્યાં છેદે ત્યાંથી એક રેખા દોરી દો આ રેખા ખંડ આ રેખાખંડને સમાંતર આવશે એટલે આમ વિદ્યાર્થી મિત્રો આ ભાગ થઈ ગયો તમારો પાંચ અને આ થઈ ગયો આઠ તો આ રેખાખંડનું આપણે પાંચ જેમ આઠમા વિભાજન કર્યું એમ કહેવાય બરાબર બંને ભાગ આપણાને માપવાના પણ કીધા છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો તમારે બંને માપી લેવાના અચ્છા ભાગ કેટલા આવશે તો તમારો આ ભાગ આવશે બે પોઈન્ટ નવ સેન્ટીમીટર અને આ ભાગ આવશે ચાર પોઈન્ટ સાત સેન્ટીમીટર ચલો વિદ્યાર્થી મિત્રો હવે જો હું તમને શીખવાડી દઉં કે સાત પોઈન્ટ છના પાંચ જેમ આઠ ભાગ પાડે તો બે પોઈન્ટ નવને સાત ચાર પોઈન્ટ સાત પરફેક્ટ કેવી રીતે આવે છે તો અહીંયા ધ્યાન રાખજો સેવન પોઈન્ટ સિક્સ છે એને આપણે છોતેર દશાંશ લખી દઈએ બરોબર અને આ પાંચ જેમ આઠ છે ને તો પાંચ અને આ બેનો સરવાળો થઈ જાય તેર તો ચલો તેર વડે છેદ ઉડાડતો અહીંયા આવશે પાંચ પોઈન્ટ આઠ બરાબર હવે તમે આને ગુણી નાખો અથવા તો દસ વડે આ પાંચ દૂ દસ ભાગીને તમે કરી શકો છો પણ ગુણવા ઇઝી પડે વિદ્યાર્થી મિત્રો તો અહીં તમે ગુણો તો આ ગુણાકાર થશે બસોને નેવું છેદમાં તમારે છે એટલે બસો નેવું અને એક પોઈન્ટ કાપી નાખો એટલે ઓગણત્રીસ થઈ ગયો અને છેદમાં છે દસ તો શું જવાબ આવ્યો ટુ પોઈન્ટ નાઇન તો જો ટુ પોઈન્ટ નાઇન આવી ગયો હવે આખું માપ તું સાત પોઈન્ટ છ તો સાત પોઈન્ટ છમાંથી બે પોઈન્ટ નવ બાદ કરી દો તો પાછળનું માપ તમને મળી જશે ચાર બરાબર તો આ રીતે તમે આ બંને માપ પરફેક્ટ લખજો છેલ્લે જો તમારું માપ એક્ઝેક્ટલી જે બી આવે પણ એક વખતે તમે આ રીતે ભાગાકાર કરીને જોઈ લેજો પાછળ રફ કામમાં બરાબર અને આ જવાબ પરફેક્ટ લખજો વિદ્યાર્થી મિત્રો જેથી કરીને તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર પાંત્રીસ જે આપણે ઉપરના પ્રશ્નની અથવામાં બીજો પ્રશ્ન આવે છે દર વખતે બે રચનાઓ હોય છે વિદ્યાર્થી મિત્રો બંનેમાંથી તમને જે ઇઝી પડે એ તમે ગણી શકો છો હવે અહીંયા જુઓ પાંચ સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ સાહીઠ હાઉસ થાય તેવા સ્પર્શકો રચો રચનાના મુદ્દાઓ લખો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જેટલો ખૂણો અહીંયા તમને કીધો હોય એ તમારે એકસો એસીમાંથી માઇનસ કરી દેવાનો તો કેટલો આવ્યો એકસો વીસ તો તમારે વચ્ચે એકસો વીસનો ખૂણો રચવાનો અને ત્યાંથી તમારે સ્પર્શકો રચવાના થશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે લઈ લઈએ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ હવે આપણે અહીંયા વચ્ચે એકસો વીસ અંશનો ખૂણો રચીશું બરાબર તો પહેલા આપણે કોઈ પણ એક ત્રિજ્યા લઈ લઈએ અને ત્યારબાદ આપણે એકસો વીસ અંશનો ખૂણો તો અત્યારે પહેલા હું સેન્ટર બતાવી દઉં છું આપણું સેન્ટર પોઈન્ટ છે અહીંયાથી હું એક ત્રિજ્યા દોરી દઉં છું હવે આપણે અહીંયાથી એકસો વીસ અંશના ખૂણાની રચના કરવાની છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો કેવી રીતે કરવાની તો આ રીતે અનુકૂળ ત્રિજ્યા લઈ અહીંયા પરિકરની અણી મૂકો અહીંયાથી અનુકૂળ ત્રિજ્યા લઈને આ રીતે અહીંયા પરિકરની અણી મૂકો અને ચાપ માપ બદલ્યા વગર આપણે એક ખૂણાની રચના કરીશું બરાબર તો એક આવશે અહીંયા અને બીજો આવશે ચાપ અહીંયા અહીંયાથી તમારે માપવાનું તો આ રીતે થઈ ગયો તમારો એકસો વીસ અંશો ખૂણો એમાંથી પસાર થતો આપણે રેખાખંડ દૂર દઈએ જે આપણી બીજી ત્રિજ્યા બનશે તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો એકસો વીસ અંશો ખૂણો બસ હવે સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો રચના એટલી બધી અઘરી નથી હવે આપણે શું કરવાનું છે તો અહીંયાથી તમારે નેવું અંશના ખૂણાની રચના કરવાની છે તો જો અહીંયાથી તમને બતાવું સરળતાથી અહીંયાથી નેવું અંશના ખૂણાની રચના કેવી રીતે થાય તો અહીંયા પરિકરની અણી મૂકો અહીંયાથી તમારે અડધ ચાપ મારવાનો ઉપર માર્યો એ જ રીતે ચલો હવે અહીંયા ચાપ મૂકી અને આપણે દોરી દઈએ તો એક ચાપ આવશે અહીંયા બીજો એક ચાપ આવશે અહીંયા આ બંને ચાપ ઉપર વારા પરથી પરિઘરની અણી મૂકી અને આપણે ઉપરની તરફ ચાપ દોરીશું તો એક ચાપ આવશે માની લો આપણો અહીંયા બીજો ચાપ આવશે અહીંયા આમાંથી પસાર થતું આપણે કિરણ દોરી દેવાનું આ બિંદુમાંથી એટલે આપણો નેવું અંશના ખૂણાની રચના થઈ જશે આ જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ રચના અહીંયા કરીશું તો આપણે પરિકરની અણી અહીંયા મૂકો અને આ રીતે અડધ અડધું ચાપ ઉપરની તરફ મારીશું અહીંયાથી ચાપનું માપ બદલ્યા વગર એક ચાપ અહીંયા મારો બીજો ચાપ અહીંયા મારો આ બંને ચાપમાંથી આપણે વારા પરથી ઉપરની તરફ ચાપ માર દો જે આપણા નેવોસના ખૂણાની રચના કરશે અને ત્યારબાદ અહીંયાથી પસાર થતું એક કિરણ દોરી નાખો તો આ વિદ્યાર્થી મિત્રો આપણને જે ખૂણો મળશે એ ખૂણો થઈ જશે તમારો સાઈઠનો અને સ્પર્શકો વિદ્યાર્થી મિત્રો આમ તો એક રેખાઓ હોય પણ આપણે આટલે સુધી જ બતાવીએ છીએ આમ લાંબી જાય બરાબર એક રેખા હોય પણ આપણે જ જર્નલી કિરણ જ બતાવીએ છીએ તો આ થઈ ગઈ તમારી માગ્યા મુજબની રચના મુદ્દાઓ લખી નાખવાના આનું આપણે નામ આપી દઈએ ઓ એ બી અને જ્યાં છેદ્યો ત્યાં સી ખૂણો એ સી બી એ આપણો સાહીઠ અંશનો ખૂણો થઈ ગયો તો થઈ આ વિદ્યાર્થી મિત્રો આપણી રચના પૂરી થઈ ચલો વિદ્યાર્થી મિત્રો એકવાર હું તમને ફરીથી આ રચના સમજાવી દઉં જો સૌપ્રથમ તમારે પાંચ સેન્ટીમીટર ત્રીજા વાળું એક વર્તુળ દોરી દેવાનું છે ત્યારબાદ તમારે ઓને કેન્દ્ર ગણી એક ત્રિજ્યા દોરી દેવાની છે જેનું નામ આપો હવે ઓરે ઓને કેન્દ્ર ગણી અને તમારે શું કરવાનું છે એકસો વીસ અંશનો ખૂણો દોરવાનો કેવી રીતે તો આપણાને જે અહીંયા કીધો હોય એને એકસો એંસીમાંથી વાત કરી દેવાનું કેમ આવું કરવાનું વિદ્યાર્થી મિત્રો તમને સમજાવી દઉં કારણ કે તમારા મનમાં એ પ્રશ્ન હતો કે સાહેબ એકસો એંસીમાંથી શા માટે વાત કરવાનું તો જે સ્પર્શકો છે વિદ્યાર્થી મિત્રો ત્યાં નેવું નેવ અંશના ખૂણા બનાવે અને તમે જોઈ શકો છો કાંઈક પતંગ આકાર જેવો ચતુષ્કોણ બને છે જે તમે ભૂતકાળમાં શીખી ગયા છો તો જો આ સામસામેના ખૂણાનો સરવાળો એકસો એંસી થઈ ગયો ટોટલ ચતુષ્કોણનો સરવાળો થાય ત્રણસો સાહીઠ તો આ બંને ખૂણાનો સરવાળો પણ કેટલો થાય એકસો એંસી તો આ એકસો એસી થાય વિદ્યાર્થી મિત્રો આપણને આ સાઈઠ રચવાનો કીધો હોય તો આ કેટલો થાય તો સાઈઠ બાદ કરી દઈએ એકસો એસી માંથી બચ્યા એકસો વીસ તો આની રચના આપણે એકસો વીસ અંશની કરવી પડે બોલો ખ્યાલ આવી અહીંયા આપણે આજે ત્રીજિયા દોરી ત્યાંથી એકસો વીસ નો ખૂણો રચી દઈએ એક અર્ધવર્તુળ ચાપ લઈ લો આશરે ત્રિજ્યા લઈ માપ બદલ્યા વગર એક ચાપ બીજો ચાપ એકસો વીસ નો ખૂણો આવી ગયો અહીંયાથી તમારે એમાંથી પસાર થતી એક ઉભી દોરી નાખો ત્યારબાદ આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો આપણે એક સ્પર્શકની રચના કરવી છે તો અહીંયા નેવો અંશ ખૂણો બનાવવાનો એને બંનેની વચ્ચે નેવો અંશનો ખૂણો બનાવો અને એથી તમે કિરણ દોરી નાખો એ જ રીતે નીચે બે ઉપરથી એક કિરણ દોરો એ બે કિરણો જ્યાં છે ત્યાં તમારો સાઈઠ અંશનો ખૂણો માંગ્યા મુજબનો બની જશે તો આ રીતે થઈ ગઈ તમારી રચના રચનાના મુદ્દાઓ આપણે જેમ દોર્યા એ રીતે લખતા જવાનું તો આ રીતે